તાજેતરમાં અમદાવાદ ખાતે છારાનગરમાં પ્રેસ ફોટોગ્રાફર પ્રવીણ ઇન્દ્રેકર ઉપર થયેલ પોલીસ દમન અને તે ઉપરથી રાયોટિંગની કલમ દૂર કરવા બાબત ભરૂચ પત્રકાર સમિતિ દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ અને છારાનગર વિસ્તારમાં પોલીસ અને વિસ્તારના લોકો સાથે થયેલ માથાકૂટનું કવરેજ કરી રહેલ પ્રવીણ ઇન્દ્રેકર પોતાની ફરજના ભાગરૂપે ઘટનાની ફોટોગ્રાફી કરતા હતા ત્યારે ફોટા કેમ પાડે છે તેમ કહી પોલીસ દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો અને કેમેરામેનને પણ નુકસાન પહોંચાડી તેમની કારને પણ તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસ રારા વિસ્તારના લોકો અને પ્રેસ ફોટોગ્રાફર પ્રવીણભાઈના વિરોધમાં રાયોટિંગની કલમ લગાડીને તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં તપાસ કરી રાયોટિંગની કરવાની માંગણીને ધ્યાને લઈ આજરોજ પત્રકાર સમિતિ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પત્રકાર પર લગાડેલી રાયોટિંગની કલમને તાત્કાલિક ધોરણે હટાવી તેમને ન્યાય આપે તેવી માંગણી સાથેની રજૂઆત કરી હતી. ભારતભરમાં દેશના ચોથા સ્તંભ ઉપર કાર્યકર્તા અને દેશનો ચોથો સ્તંભ ગણાતા એવા પત્રકારો પર અવારનવાર આવા હુમલાઓ થતા રહેતા હોય છે તે એક ગંભીર બાબત છે.